અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોના ટોળા ઉમટી રહ્યા છે. રવિવાર હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદમાં, અને કોરોનાનો કહેર દૂર થયો હોય તેમ લોકો ભેગા થયા છે. રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારના ભયાનક આ દ્રશ્યો છે. તો ફૂલ બજાર પાછળના મેદાનમાં લોકો ભેગા થયા છે, ક્રિકેટ મેચ રમવા માટે એકઠા થયા છે યુવાનો. તો રવિવારનો દિવસ છે, આજનો દિવસ રજાનો હોય છે, મિત્રો ભેગા થતા હોય છે, પરંતુ કોરોના કાળમાં આ જરા પણ યોગ્ય નથી. સવારે પોલીસ પણ નથી હોતી અને કાર્યવાહી પણ નથી થતી, તો આ લોકોના કારણે કોરોના વધુ ફેલાય તો નવાય નહીં. એક તરફ કેસીસ ઓછા થઈ રહ્યા છે, બીજી તરફ ભીડને નિયંત્રણમાં રાખવાનું કામ પણ હોય છે. પોલીસે લોકોને સજાગ પણ કરવાનું હોય છે, પરંતુ અહીં તો બિંદાસ્તપણે આ યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો છે. તો રિવરફ્રન્ટ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. શું આવી રીતે કોરોના નાબૂદ થશે? ગમે તેટલી શિખામણ આપો, પરંતુ જો આ જ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળશે તો કોરોનાથી આપણને નિજાત નહીં મળે. કારણ કે જે પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે, જે પરિવારોએ આ કોરોના મહામારીમાં વેઠ્યું છે, એ લોકોને પૂછો કે શું પરિસ્થિતિ થઈ છે તેમના પરિવારની. આખે આખા પરિવાર સંક્રમિત થઈ ગયા હતા, અને આવા સમયે લોકોને હોસ્પિટલ નહોતી મળતી, સારવાર નહોતી પૂરતી મળતી, અને હવે જ્યારે આ પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે તો આના પર કાબુ કોણ મેળવશે, કોણ રોક લગાવશે? ફક્ત નિયમો લાદી દેવાથી લોકો જે નિયમોનું પાલન કરશે તેવું અહીંયા તો નથી દેખાઈ રહ્યું. લોકોએ તેનું પાલન કરવું જોઈએ, પરંતુ અહીંયા જે યુવાનો ક્રિકેટ રમવા એકઠા થયા છે, શું તેમની જવાબદારી નથી બનતી? જોઈને જોઈને ચાલુ છે, વિઝ્યુઅલ ચાલુ છે. ફેર છે તે હજુ ખતમ નથી થયો, પરંતુ કેટલાક યુવાન આવ છે તે લોકોને એમ છે કે જાણે કે કોરોનાનો કેર ખતમ થઈ ગયો છે. આ પ્રકારનું એટલે કહેવામાં આવી રહ્યું છે કારણ કે દર રવિવારે રિવરફ્રન્ટના મેદાનમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે અને લોકો અહીંયા ક્રિકેટ રમવા માટે થઈને આવતા હોય છે. વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે યુવાનો છે તે લોકો અહીંયા ક્રિકેટ રમવા આવતા હોય છે, અને બિલકુલ બેદરકાર થઈ અને આ તમામ યુવાનો છે તે લોકો ક્રિકેટ રમતા જોવા મળતા હોય છે. આ દ્રશ્યો છે તે રિવરફ્રન્ટ ઈસ્ટના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ વહેલી સવારે લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ક્રિકેટ રમી રહ્યા છે. પોલીસને આ અંગે જાણ હોય છે, તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી અને લોકો જે છે તે લોકો અહીંયા ટોળે પડતા નજરે પડતા હોય છે. સામાન્ય રીતે એકલ ડોકલ વ્યક્તિ જ્યારે રોડ ઉપર જતો હોય ત્યારે તેની સામે કેસ કરવામાં આવે છે, અને જ્યારે આ પ્રકારે ભીડ એકઠી થતી હોય ત્યારે તે લોકોની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી, જેથી પોલીસની પણ બેદરકારી કહી શકાય. આ તમામ લોકો છે, તમામ લોકો રવિવારે વહેલી સવારથી અહીંયા ક્રિકેટ રમવા આવતા હોય છે અને બિલકુલ બેદરકાર થઈ અને સંક્રમણ ફેલાવતા હોય તે પ્રકારના દ્રશ્યો કહી શકાય. કારણ કે આ તમામ લોકો છે, તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે. માત્ર રિવરફ્રન્ટ ઈસ્ટનો આ એક જ ભાગ નહીં, પરંતુ અન્ય જે મેદાન આવેલા છે તે તમામ મેદાનોમાં પણ આ જ પ્રકારે લોકો ક્રિકેટ રમવા આવતા હોય છે. વહેલી સવારે ઉચ્ચ અધિકારીઓ હાજર ન હોય જેના કારણેથી, અને પોલીસની જે ગાડીઓ છે તે પોલીસની ગાડીઓ માત્ર પેટ્રોલિંગ કરવા ખાતર રોડ ઉપર ફરતી હોય તેવું કહી શકાય. કારણ કે આ તમામ લોકો છે, તમામ લોકોને છૂટથી રમવા દેવામાં આવતા હોય છે, તેના કારણે થઈ જ આ તમામ લોકો અહીંયા રવિવારે વહેલી સવારે મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો માર્કેટોમાં જ્યારે ભીડ થતી હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, અને પોલીસ આ કાર્યવાહી કરે ત્યારે વેપારીઓમાં રોષ જોવા મળતો હોય છે, પરંતુ જ્યાં કાર્યવાહી કરવાની છે ત્યાં પોલીસ કાર્યવાહી નથી કરતી તેવું બિલકુલ માનવામાં આવી રહ્યું છે. અને આ તમામ લોકો છે તે જ કોરોનાનું સંક્રમણ ફેલાવે તો નવાય નહીં, અને પોલીસે હવે નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવું લાગી રહ્યું છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનની એસી તેસી, રજાની મજા, મસ્ત યુવાનો મજામાં મસ્ત છે યુવાનો. માણેકબાગ રોડ પર આવેલ મેદાનમાં પણ ભીડ, ક્રિકેટ રમવામાં ભૂલાયા છે કોરોનાના નિયમો, માસ્ક વગર ક્રિકેટ રમી રહ્યા છે યુવાનો. તો આ જ રીતે લોકો બેદરકાર રહેશે તો કેવી રીતે કોરોના જશે? પોતાની બેદરકારી બીજા માટે પણ ભારે પડી શકે છે.